नमस्ते मित्रों, आज आप धोरण 6 गुजराती विषय एमसीक्यू जोवा जई रह्या छे। हिंद माता ने संबोधन ए काव्य कोने उद्देशी ने लखायु छे? आना कमेंट में तमारे अमने जवाब साथे साथे आपता जवाना छे। ए हिंद ने बी बाड़कों ने के धरती माता ने के हिंद माता ने? तमारो साचो जवाब आवशे हिंद माता ने संबोधी ने लखायु छे। त्यार पछीनो प्रश्न जोई लईए। हिंद माता ने संबोधन ए काव्यना कविनु नाम जणावो। तमारो ए धीरुभाई, बी नाथालाल दवे, सी मणिशंकर रतनजी कांत के डी सतबाल। तमारो साचो जवाब आवशे मणिशंकर भाई कांत। त्यार पछीनो प्रश्न जोई लईए। जुदा जुदा धर्म पाड़ता लोकोने परस्पर केवा भावथी रहेवानी प्रार्थना थई छे काव्यमां? प्रेम अने सहकारथी, वेरभावथी, सी लड़ी झगड़ीने के अशांतिथी? तमारो साचो जवाब आवशे प्रेम अने सहकारथी। हिंद माताने काव्यमां संतोना भेगा मळीने शुं करे छे? यज्ञ करे छे, बी पूजा करे छे, प्रार्थना करे छे के पुरुषार्थ करे? तमारो साचो जवाब आवशे प्रार्थना करे छे। त्यार पछीनो प्रश्न जोई लईए। ईसु ख्रિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? પારસી, ઈસાઈ, હિન્દુ કે વિશ્વાસી? તમારો સાચો જવાબ આવશે ડી, વિશ્વાસી શબ્દ વાપરવામાં આવ્યો છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ। નીચેનામાંથી હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ નથી? ભગવદ્ ગીતા, બી રામાયણ, સી બાઇબલ કે ડી મહાભારત? તો કે હિન્દુ ધર્મનો ગ્રંથ છે તે બાઇબલ નથી, તો તમારો સાચો જવાબ આવશે સી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ। શીખ ધર્મગુરુનું નામ જણાવો, બુદ્ધ, ગુરુ નાનક, મોહમ્મદ પૈગંબર કે આદિ શંકરાચાર્ય? તમારો સાચો જવાબ આવશે ગુરુ નાનક। પારસીઓનું ધર્મસ્થાન જણાવો, મંદિર, મસ્જિદ, દેવળ કે અગિયારી? તમારો સાચો જવાબ આવશે અગિયારી છે, તે પારસીઓનું ધર્મસ્થળ છે। કવિ સૌને સાથી સમાન ગણે છે, સમાન શાસનથી છે તેથી અખંડ ભારત છે, તેથી સમાન માતા છે તેથી કે સમાન અસમાન છે તેથી? તમારો સાચો જવાબ આવશે સમાન માતા છે તેથી કવિ સૌને સમાન ગણે છે। ત્યાર પછી દસમો સવાલ જોઈ લઈએ। નીચેનામાંથી ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ કયું નથી? વિવિધતામાં એકતા, સર્વધર્મ સંભાવ, વાણી સ્વતંત્ર કે જાતિભેદ? તમારો સાચો જવાબ આવશે જાતિભેદ। ત્યાર પછી અગિયારમો પ્રશ્ન જોઈ લઈએ। નીચેનામાંથી ભારત માતાની સંતાનો ક્યાં છે? રોગી અને નિરોગી, ગરીબ અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર કે બધા જ? તમારો સાચો જવાબ આવશે ઉપરના બધા જ સંતાનો છે તે ભારત માતાના પોતાના છે। રામચરિત્ર માનસ ગ્રંથના રચયિતાનું નામ જણાવો, વાલ્મીકી, તુલસીદાસ, નાનક કે વેદવ્યાસ? તમારો સાચો જવાબ આવશે તુલસીદાસ। નીચેનામાંથી તવંગર શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? પૈસાદાર, ધનવાન, અમીર કે દરિદ્ર? તમારો સાચો જવાબ આવશે ડી, દરિદ્ર। તો આ હતા પાઠ પહેલાના પ્રશ્ન। ત્યાર પછીનો બીજો પાઠ જોઈ લઈએ। નીચેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તમારે। દ્વિદલ પાઠના લેખકનું નામ જણાવો, સતબાલ, નાથાલાલ દવે, ડૉક્ટર આઈકી વીજળીવાળા કે જોરાવર સિંહ? તમારો સાચો જવાબ આવશે ડૉક્ટર આઈકી વીજળીવાળા। નીચેનામાંથી ડૉક્ટર વીજળીવાળા સાહેબના પુસ્તકો જણાવો, મોતીચારો, સાયલેન્સ પ્લીઝ, ઉંદરભાઈને આંખો આવી કે ઉપરોક્ત બધા જ? તમારો સાચો જવાબ આવશે ઉપરોક્ત બધા જ, એટલે કે ડી ઓપ્શન સાચો છે। ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ। શિલ્પીએ નવી મૂર્તિ શા માટે બનાવી? તે સારી ન બનાવી હતી એટલે? ત્યાર પછીનો બીજો છે, યોગ્ય કદની ન હતી તેથી કે એના નાક પાસે ઘસરકો થયો હતો તેથી? તમારો સાચો જવાબ આવશે શિલ્પીએ બીજી વખત મૂર્તિ બનાવી કારણ કે તેના નાક પાસે હતો, તે ઘસરકો થઈ ગયો હતો। ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈ લઈએ। ગામમાં શાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું? મૂર્તિનું, દેરાસરનું, સૂર્ય મંદિરનું કે મંદિરનું? તમારો સાચો જવાબ આવશે ડી, મંદિરનું। ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન જોઈ લઈએ। નીચેનામાંથી સાચી જોડણી નથી? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન છે, તે સાચો જવાબ છે, શિલ્પી શબ્દની સાચી જોડણી છે તે નથી। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ। નીચેનામાંથી વાક્યનો પ્રકાર જણાવો, ની શબ્દ બની પેલા માણસે શિલ્પીને જોઈ રહ્યો હતો? ઉદ્ગાર વાક્ય, પ્રશ્ન વાક્ય, સાદુ વાક્ય કે સંયુક્ત વાક્ય? તો છઠ્ઠા જવાબનો આવશે ઉદ્ગાર વાક્ય છે, પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તેથી। ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈ લઈએ। પથ્થરના ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કોતરણી કરનારને આપણે શું કહીએ છીએ? ઘડવૈયા, શિલ્પી, કોતરણીકાર કે સાહિત્યકાર? તમારો સાચો જવાબ આવશે શિલ્પીકાર આપણે કહીએ છીએ। ત્યાર પછીનો આઠમો સવાલ જોઈ લઈએ। નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત નથી? ખાસ યાદ રાખજો,
હસતા હસતા, ખુશખુશાલ, જોડાજોડ કે સાંભળવી? તો સાચો જવાબ આવશે સાંભળવી શબ્દ છે, તે દ્વિરૂપ્ત શબ્દ નથી. નવમો પ્રશ્ન જોઈ લઈએ. યુવકે અડધી કિંમતે લોન કાપવા તૈયાર થયો ત્યારે સ્ત્રીએ શો જવાબ આવ્યો? નવમો સવાલનો જવાબ છે, એ ઓપ્શન છે હા પાડી, બી જરૂર નથી, મારે ત્યાં માણસ છે તેનાથી મને કોઈ ફરિયાદ નથી, કે પછી કહીશ. તો તમારો સાચો જવાબ આવશે મારે ત્યાં માણસ છે તેનાથી કોઈ ફરિયાદ નથી, તો સી ઇઝ અ રાઇટ આન્સર. ત્યાર પછી દસમો જોઈ લઈએ. તમારા ઘરમાં સૌથી વધુ કામ કોણ કરે છે, માતા, પિતા, ભાઈ કે બહેન? દસમા પ્રશ્નનો જવાબ આવશે, એ સૌથી વધારે કામ છે તે માતા કરે છે. પોતાનું શબ્દોનો વિરુદ્ધ અર્થી જણાવો, મારું, તમારું, પારકું કે સ્વદેશ? તમારો સાચો જવાબ આવશે પારકું. ત્યાર પછીનો બારમો પ્રશ્ન જોઈ લઈએ. નીચેના વાક્યના પ્રકાર જણાવો. મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે, સાદું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે કે સંયુક્ત વાક્ય છે? તમારો બારમા પ્રશ્નનો સાચો જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યાર પછી તેરમો પ્રશ્ન જોઈ લઈએ. યુવકે સ્પીકર ફોન શા માટે વાત કરી, ફોન ખરાબ હતો એટલે, બી ઓપ્શન યુવકના હાથ મેલા અને ખરાબ હતા, સી ઓપ્શન અવાજ ન સંભળાતો હતો કે ડી સ્પીકર શરૂ હતું? તમારે તેરમા પ્રશ્નનો જવાબ આવશે બી, યુવકના હાથ મેલા હતા તેથી યુવકે છે તે સ્પીકર ફોનની મદદથી વાત કરી. ની શબ્દ, આ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. સુંદર શબ્દ, શબ્દ વિનાનું, શબ્દસહ કે વિશેષ? તમારો સાચો જવાબ આવશે શબ્દ વિનાનું, ની શબ્દનો સામાનાર્થી શબ્દ છે. ત્યાર પછી એકમ ચાર જોઈ લઈએ. ગુજરાતીના મુખ સેવકનું નામ જણાવો. એ ગાંધીજી, બી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ, શ્રી રવિશંકર મહારાજ કે ડી નાનાલાલ? તમારો સાચો જવાબ આવશે રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ પાઠકના લેખકનું નામ જણાવો. ધીરુભાઈ પરીખ, નાથાલાલ દવે, ડૉક્ટર કિશોરસિંહ સોલંકી કે સંતબાર? તો તમારો સાચો જવાબ આવશે, તો સાચો જવાબ છે ધીરુભાઈ પરીખ. પગરવ માંડવાનો રૂઢિપ્રયોગનો અર્થ લખો. પગલા પાડવા, પગ ઉપાડવા, પગમાં પડવું કે શરૂઆત કરવી? તમારા ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, શરૂઆત કરવી. ત્યાર પછી રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોને કહ્યા છે? એ ગાંધીજી, બી દર્શક, સી સરદારભાઈ પટેલ કે ડી ઝવેરચંદ મેઘાણી? તમારો સાચો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને માણસાઈના દીવા તરીકે ઓળખ્યા છે. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન જોઈ લઈએ. રવિશંકર મહારાજનો જન્મ કઈ સાલમાં થયો હતો? પાંચમો પ્રશ્ન છે. ઈસવીસન 1890, ઈસવીસન 1884, સી 1871 કે 1875? તમારો સાચો જવાબ આવશે 1884ની સાલની અંદર રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. છઠ્ઠો સવાલ જોઈ લઈએ. પિતાજી પાસેથી મહારાજને સાની કેળવણી મળી હતી? મહેનતની, સારી ટેવોની, સદાચારની કે સદચારિત્યની કે સફળતાની? તો પિતા પાસેથી રવિશંકર મહારાજને સારી ટેવોની છે તે કેળવણી મળી હતી. ત્યાર પછી મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મળ્યું હતું? ગુરુજી પાસેથી, માતા પાસેથી, પિતા પાસેથી, પિતા પાસેથી કે વિદ્યાર્થી પાસેથી? તો તમારો સાચો જવાબ આવશે બી, માતા પાસેથી મહારાજને આરોગ્યની ચાવીનું લક્ષણ મળ્યું હતું. પછી લોકહૃદય પર સત્તા ચલાવનાર માટે લેખકે કયો શબ્દ વાપર્યો છે? રવિશંકર મહારાજ, સેવક કે ગુરુજી? તમારો આઠમાનો જવાબ આવશે બી, મહારાજ. મહારાજ શબ્દનો અર્થ જણાવો. મોટા રાજા, સંત મહત, યજમાન વૃત્તિ કે ઉપરોક્ત બધા જ? તમારો નવમાનો જવાબ આવશે ડી, એટલે મોટા રાજા એવો પણ અંત થાય છે. ત્યાર પછી સંત મહત્ને પણ આપણે મહારાજ તરીકે ઓળખીએ છીએ, યજમાન વૃત્તિને પણ આપણે મહારાજ તરીકે ઓળખીએ છીએ, અને ઉપરોક્ત બધા છે એટલે કે ડી ઓપ્શન છે તે રાઇટ છે. દુકાળમાં પાણી માટે મહારાજ ઠેર ઠેર કૂવા અને બોરિંગ કરાવ્યા તેથી તેમને કયું નામ મળ્યું? પાણી આપનાર, બોરિંગવાળા મહારાજ, મહારાજ કે વિજેતા? તો તમારો બી ઓપ્શન છે, બોરિંગવાળા મહારાજ, તે એકદમ સાચો છે. મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. મણિશંકર રતનજી, સતબાલ, નાથાલાલ દવે કે ઝવેરચંદ મેઘાણી?